જીવન મારા મિત્રો, તો આજે આપણે વિષય જેમાં માય કેપિંગ વિશે આગળ જોઈશું. બરાબર, આપણે એક્ટિવિટી ફોર્મની વાત કરતા હતા, તો એક્ટિવિટી ફોર્મ આપણે તરીકે યોગ્ય મુરાક્ષર એટલે કે ખૂટતો મુરાક્ષર શોધીને આ જગ્યા ખુલી હતી. અને એના પહેલાં આપણને પાઠ્ય પુસ્તકમાં આપેલું શબ્દ જોડીઓ આપેલી છે, તે મોટેથી બોલો એવું આપેલું છે, પણ આપણે હવે શબ્દ જોડી એક્ટિવિટી ફોર્મની શબ્દ જોડી આપણે નોટબુકમાં લખીશું. તો સૂચના લખીશ કે નીચે આપેલી શબ્દ જોડી લખો. નીચે આપેલી શબ્દ જોડી લખો. અથવા
અને દિવસે બકરીજી અથવા વાણી બરાબર તો તમને ખ્યાલ આવી ગયો હશે કે શબ્દ જોડી એટલે શું તો અહીંયા આપણે શબ્દ જોડી બનાવી કેટલી શબ્દ જોડી બની ભાઈ કે ફાધર એટલે પિતા FATHER ફાધર એટલે પિતા MOTHER મધર એટલે માતા HUSBAND હસબન્ડ એટલે પતિ WIFE વાઈફ એટલે પતિ SON સન એટલે દીકરો DAUGHTER ડોટર એટલે દીકરી BROTHER બ્રધર એટલે ભાઈ SISTER સિસ્ટર એટલે બહેન UNCLE અંકલ એટલે કાકા અથવા મામા માસા ફુઆ બરાબર અને AUNTY આંટ એટલે કાકી મામી માસી કોઈ ગ્રેન્ડ ફાધર એટલે દાદા GRANDY FATHER ગ્રેન્ડ ફાધર એટલે દાદા અને GRANDY MOTHER ગ્રેન્ડ મધર એટલે દાદી BOY બોય એટલે GIRL ગર્લ એટલે છોકરી NEPHEW નેફ્યુ એટલે ભત્રીજો અને NIEC નીસ એટલે ભત્રીજી તો આપણે અહીં એક્ટિવિટી ફોર્મમાં જે શબ્દ જોડી આપી હતી એ પણ આપણે નોટબુકમાં લખી તો દરેકે લખી લીધી હશે હવે આપણે એક્ટિવિટી 5 જોઈશું તો એક્ટિવિટી 5 ની અંદર આપણે આપ્યું છે એ તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો તો હવે એક્ટિવિટી 5 માં આપણે જે S અને F બરાબર તમારા પાઠ્યપુસ્તકમાં તમને અહીંયા S અને F બંને મૂળાક્ષર પડતે જે મૂળાક્ષરો આપેલા છે એની આજુબાજુ સ્પેલિંગ લખેલા છે S આપ્યો તો S ની આ બાજુ પણ સ્પેલિંગ છે અહીંયા પણ સ્પેલિંગ આપેલા છે F અહીંયા લખ્યો તો એની આ બાજુ અને આ બાજુ બંને બાજુ સ્પેલિંગ આપેલા છે તો હવે આપણે અ ગ્લાસ કે ગ્લાસ એટલે કે પ્યાલો તો GLASS ગ્લાસ એટલે પ્યાલો અ સિસ્ટર SISTER સિસ્ટર એટલે બહેન ડ સન તો એની જગ્યા નક્કી છે એટલે ડ સન ત્યાં ડ આર્ટિકલ લાગ્યું છે તો સૂર્ય અડસ્ટર એટલે કે આપણે જે ડસ્ટર સાફ કરતા હોઈએ બોર્ડ કે ડસ્ટરની વાત કરી છે અને બિસ્કિટ BISCUIT બિસ્કિટ હવે એફ ઉપરથી અ ફ્રોગ એટલે કે ફ્રોગ જે છોકરીઓ માટે ફ્રોગ છોકરીઓ પહેરતી હોય ફ્રોગની વાત કરી છે હવે FROG એટલે કે ફ્રોગ એટલે કે રેડકો અ ફિશ એટલે કે માછલી અ ફિંગર ફિંગર એટલે આંગળી અ ફેન ફેન એટલે પંખો તો આપણે સ્પેલિંગ પણ લખીશું બરાબર તો દરેકે તમારા સ્પેલિંગ ઉચ્ચારની અર્થ ફરીથી લખવાના છે નીચે આપેલ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખો તો નીચે આપેલ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખો તો
तो आपने लखीसू एक्टिविटी साइड की बात करिए जे तेमाथी आपने स्पेलिंग लखीसू ए ग्लास जी ए डबल एस जी ए डबल एस ग्लास ए पियानो सिस्टर एस आई एस टी आर सिस्टर એટલે બને સન એસ યુ એન સન એટલે સૂર્ય ડસ્ટર ડી યુ એસ ટી આર ડસ્ટર એટલે ડસ્ટર બિસ્કિટ બી આઈ એસ યુ તમારા પિતાનું નામ આવે અને યોર
અને યોરની જગ્યાએ આપણે યોર એટલે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ તમને પૂછે કે હુ ઇઝ યોર, તમારા પિતા કોણ છે, તો તમારે જવાબમાં મારા બતાવવાનું છે કે મારા પિતા. રમેશભાઈ ઇઝ માય ફાધર, તો રમેશભાઈ મારા પિતા છે, તો તમારે ત્યાં યોરની જગ્યાએ શું થઈ જશે, માય. વોટ ઇઝ હી, એટલે કે તે શું કરે છે, તેમનો વ્યવસાય પૂછો. તો એવું આપ્યું છે, બે આર્ટિકલ કેમ આપે છે, કે હી ઇઝ અ ડોક્ટર, હી ઇઝ અ ફાર્મર, હી ઇઝ એન આર્ટિસ્ટ. ગમે તે જ્યારે કોઈ સ્પેલિંગ બદલાય છે કે સ્વરથી શરૂ થતો હોય એ આઈ ઓ યુ, તો ત્યાં એન આર્ટિકલ આવે છે. હાઉ ઓલ્ડ ઇઝ હી, તો તેમની ઉંમર પૂછી છે કે હી ઇઝ ખાજગ્યા યર્સ ઓલ્ડ, તો તેમની ઉંમર કેટલી છે. હુ ઇઝ યોર મધર, ત્યાં પણ વાક્યની શરૂઆત હુથી થઈ, બરાબર, એટલે વાક્યની શરૂઆત હુથી થઈ એટલે ત્યાં પણ તમારી મમ્મીનું નામ આવશે. અહીંયા દરેકે પોતાના પપ્પાનું નામ ખાજગ્યામાં, બરાબર. આ તો હું અહીંયા તમને સમજાવીશ, પણ આ પ્રમાણે હું શબ્દ તમારી એક્ટિવિટી શીટ તમારે પણ જાતે જ લખવાનું છે. અહીંયા હું તમને આ બાજુના પ્રશ્નો છે, આ બાજુ પ્રશ્નોના જવાબ આપેલા છે, એ હું તમને એક એક પ્રશ્ન સમજાવું છું, ફરી પણ સમજાવીશ. એટલે દરેકે પોતાના પપ્પાનું નામ લખવાનું, એટલે દરેકના પપ્પાનું નામ એક હોય નહીં અને એમનો વ્યવસાય પણ એક હોય નહીં, એટલે હું સમજાવીશ અને તમારે લખવાનું છે. હવે કીધું કે હું ઇઝ યોર મધર, તો ત્યાં તમારી મમ્મીનું નામ લખવાનું છે, અને જે હોય વિના કેનોને લખાવે તો ઇઝ માય મધર. વોટ ઇઝ સી, તો સી ઇઝ અ ટીચર, જે હોય હોમ મેકર હોય તો હોમ મેકર, એટલે કે ગૃહિણી. હાઉ ઓલ્ડ ઇઝ સી, અહીંયા સી આવ્યું, કેમ આવ્યું, સી મમ્મી છે, એટલે કે સ્ત્રીઓ માટે છોકરીઓ માટે સી અને પુરુષ હોય ત્યાં હી સર્વનામ વપરાય છે. હાઉ મેની બ્રધર્સ હેવ યુ, તમારે આઈ હેવ, આપણે હેવ અને હેઝ તો શીખી ગયા છે, તો તમારે કેટલા ભાઈ છે, તો આઈ હેવ વન સિસ્ટર વન બ્રધર, બરાબર. કોઈ પણ લખી શકે જે જે ભાઈ હોય તે લખી શકે. હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ, તો તમારે કેટલી બહેન છે, તો આઈ હેવ વન સિસ્ટર, આઈ હેવ ટુ સિસ્ટર, બરાબર. જ્યારે બ્રધર અને સિસ્ટર સ્પેલિંગ લખેલા છે એની પાછળ તમને એસ લખીને આપ્યો છે, એનો અર્થ એવું થાય કે વન હોય તો ત્યાં એસ આવે અને ટુ હોય તો ત્યાં આપણે એસ સમજવાનું છે, એટલે કે ટુ તો સિસ્ટર્સ, બરાબર, અને વન હોય તો વન સિસ્ટર. હવે વોટ આર દેઅર નેમ્સ, તો દેઅર એટલે તેઓનું, પીએચઈ આરી દેઅર નથી, પીએચઈ આરી દેઅર એટલે ત્યાં થાય, બરાબર. અહીંયા પણ સમજવાની વાત છે કે એચઈ આરી હિયર એટલે અહીં, એવી રીતે પીએચઈ આરી અહીંયા, પીએચઈ આરી આ દેઅર એટલે ત્યાં, અને પીએચઈ આયા આ દેઅર એટલે તેઓનું, બરાબર. તો આ બે સ્પેલિંગ પણ તમારી સાથે અહીંયા લખી દેજો, કે પીએચઈ આરી આ દેઅર એટલે ત્યાં, અને પીએચઈ આયા આ દેઅર એટલે તેઓનું, તો તેઓનું. વોટ ઇઝ આર દેઅર નેમ્સ, તો તમારે જે ભાઈ છે અને જે બહેન છે તેનું નામ શું છે, તો દેઅર નેમ ચાર ખાજક્યા એન્ડ ખાજક્યા, બે નામ લખવાના છે, બહેનનું અને એક ભાઈનું. અને જો કોઈએ બે ભાઈ બતાવ્યા હોય અને બેન ના હોય તો ડેશ કરી હોય તો બે ભાઈનું નામ લખી શકે, બરાબર. અહીંયા તમને દરેકને ફરીથી હું સમજાવીશ. હવે તમારે કોષ્ટક બે નંબર તમારી બીજ તમારી સામે રાખો અને દરેકને કેવી રીતે લખવાનું સમજાવી દઈશ, અને આ તમારે તમારી જાતે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જગ્યા આપેલી છે એટલે તમે પાઠ્યપુસ્તકમાં પણ લખી શકો.
तो नंबर एक अपने जुड़ू क्या हु इज योर फादर तो दरेके खाली जगह में પોતાના પપ્પાનું નામ લખવાનું છે અને ઇઝ માય ફાધર વોટ ઇઝ હી તો હી ઇઝ એન આર્ટિસ્ટ હી ઇઝ અ ડોક્ટર હી ઇઝ અ ફાર્મર હી ઇઝ અ બિઝનેસમેન જે હોય તે લખાય ટીચર બરાબર જે વ્યવસાય કરતા હોય તે વ્યવસાય દર્શાવવાનો છે નંબર 3 હાઉ ઓલ્ડ ઇઝ હી તો તેમની ઉંમર કેટલી છે તો તમારે ત્યાં હી તમારે ઉંમર ત્યાં અંકમાં દર્શાવવાની છે 40 હોય તો 4 લખીને 0 હુ ઇઝ યોર મધર તો ત્યાં તમારી મમ્મીનું નામ ચાર નંબરનું વાક્ય જો હુ ઇઝ યોર મધર તો ત્યાં દરેકે પોતાની મમ્મીનું નામ લખવાનું છે વોટ ઇઝ શી તો તે શું કરે છે તો શી ઇઝ અ ટીચર જો કોઈ દરજી કામ કરતા હોય તો શી ઇઝ અ ટેલર બરાબર શિવન સીતા હોય તો તે ટેલર ગૃહિણી હોય કંઈ કામના કરતા હોય ઘરકામ કરતા હોય ઘરમાં જ બરાબર તો હોમ મેકર એવી રીતે તમારે લખવાનું છે ટીચર હોય તો શિક્ષક હોય તો ત્યાં ટીચર હાઉ ઓલ્ડ ઇઝ શી તો તેમની ઉંમર કેટલી છે તો જે ઉંમર હોય લખવા 35 45 40 તો ત્યાં પણ અંક દર્શાવવાના છે હાઉ મેની બ્રધર્સ હેવ યુ તો મેં તે તમને બે વખત સમજાવ્યું તો બ્રધરની વાત કરીએ તો 1 2 જે તમને વોઇસ કરી હોય એની ઈડબ્લ્યુ એ રીતે તમારે દર્શાવવાનું છે અને હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ ત્યાં પણ તમને સમજાવી દીધું અને વોટ આર દેર નેમ્સ તો દેર એટલે તેમના નામ દર્શાવવાના છે બરાબર તો એ અહીંયા એક્ટિવિટી 6 અહીંયા આપણે પૂરી થઈ છે બરાબર તો એક્ટિવિટી 6 એ તમારી જાતે તમારી નોટબુકમાં લખવાનું છે કારણ કે દરેકના પપ્પાનું નામ પણ એક ન હોય મમ્મીનું નામ પણ એક ન હોય બધાની ઉંમર એક ન હોય બરાબર તો આ તમારે તમારી જાતે મેં સમજાવ્યું એ પ્રમાણે લખવાનું છે હવે એક્ટિવિટી 7 જે તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો જે આપણે એક્ટિવિટી 5 માં જોયું એ પ્રમાણે છે તો એક્ટિવિટી 7 માં આપણે જોઈશું તો વાક્ય બોલો અને ઓળખો બરાબર તો અહીંયા તમે જે બી ડી અને જી આપેલું છે શું આપ્યું છે ડી અને જી તો ડી અહીંયા વચ્ચે તમારો જે સ્પેલિંગ આપ્યો એની વચ્ચે તમારો ડી આપતો હશે તો પહેલો સ્પેલિંગ છે બોર્ડ બી ઓ એ આર ડી બીજા નંબરમાં ડોટર તો ડી એ યુ જી એચ ટી ઈ આર તો આપણે હવે એક્ટિવિટી 7 દરેકને વાંચીને હું સમજાવીશ બરાબર અહીંયા તમને આપ્યું છે આગળ આર્ટિકલ આપેલો છે તો બરાબર દરેકે આપણે આર્ટિકલ મૂકીશું પરંતુ આપણે જ્યારે વાક્ય કે સ્પેલિંગ મેં તમને સમજાવ્યું છે કે આપણે કોઈ પણ સ્પેલિંગ લખતા હોઈએ કે વાક્ય લખતા હોઈએ તો એનો પહેલો આલ્ફાબેટ કયો કરવાનો છે બાય કેપિટલ તો આપણે જ્યારે નોટમાં પણ સ્પેલિંગ લખીશું ત્યારે આલ્ફાબેટ કેપિટલ કરીને જ લખવાનું છે બરાબર અહીંયા મને પાઠ્યપુસ્તકમાં તમને સ્મોલ આલ્ફાબેટ આપ્યો પણ આપણે નોટબુકમાં લખીશું હું તમને બોર્ડમાં લખીને બતાવું છું એ પ્રમાણે જ કેપિટલ આલ્ફાબેટ કરીને આપણે લખવાનું છે તો અહીંયા અ બોર્ડ તો અહીંયા બોર્ડની વાત કરી છે બરાબર બી ઓ એ આર ડી અ ડોટર તો ડી એ યુ જી એચ ટી ઈ આર અ ડોન્કી તો ડી ઓ એન કે ઈ વાય ડોન્કી એટલે દરવાજો અથવા બારણું અ વિન્ડો તો ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ વિન્ડો એટલે બારી ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ વિન્ડો એટલે બારી હવે જીમાં જોઈશું આપણે તો અ ગ્લાસ તો ગ્લાસ એટલે ક્યારો એ સ્પેલિંગ પણ આપણે
એટલે અગાઉ લખી દીધો. અ ગર્લ, ગર્લ એટલે છોકરી. અ દ્વારા, તો આ એક ફળ છે, જીવીએ નીએ. દ્વારા એટલે જામફળ. એન ઓરેન્જ, હવે ઓરેન્જ ની આગળ એન આર્ટિકલ આવ્યો, તો દરેકને ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે કોઈ પણ પાસવર્ડ એ ઈ આઈ ઓ યુ એ પાસવર્ડ થી શરૂઆત થતી હોય, સ્પેલિંગ ની શરૂઆત થતી હોય, તો તેની આગળ કયો આર્ટિકલ આવે છે ભાઈ? એન આર્ટિકલ. ઓ ટાઈગર, તો ટી આઈ જી આર, ટાઈગર એટલે બાર. અને અહીંયા ટાઈગરમાં પણ જી વચ્ચે આવે છે, તો ગ્લાસ, ગ્લાસમાં પણ જી છે, ઓરેન્જમાં પણ જી છે, વાવા લખેલું છે ત્યાં પણ જી આપેલો છે, ગળ લખેલું છે ત્યાં પણ જી છે, અહીંયા વર્ડ તો ડી પાછળ છે, ડોટરમાં ડી પહેલો છે, ડોંકીમાં પણ ડી પહેલા આપેલો છે, અને ડોર એમાં પણ ડી પહેલો છે, અને વિન્ડો તો ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ એ વિન્ડોમાં પણ ડી પહેલો વચ્ચે આવે છે. તો અહીંયા દરેકને મેં એક્ટિવિટી 7 સુધી સમજાવ્યું, તો ખ્યાલ આવી ગયો હશે. માત્ર એક્ટિવિટી 6માં તમારા વાક્યો જાતે લખવા આપ્યા છે, અને એક્ટિવિટી 2ની અંદર જે ફકરો આપેલો હતો એ ફકરાનું પણ મેં ભાષાંતર લખાવ્યું છે, બરાબર? તો બધાએ ભાષાંતર મારી સાથે લખી દીધું હશે, અગાઉ તાસમાં લખાવ્યું હતું મેં, તો એ લખી દીધું હશે. અને બધા જે એક્ટિવિટી 3-4ની વાત કરી એમાંથી પણ જે સ્પેલિંગ શબ્દ જોડી કરતી હતી, કૂટતા મૂળાક્ષર હતા એ પણ મેં લખાવ્યા હતા. અને એક્ટિવિટી માત્ર 6માં તમારે એ વાક્યો એ અને બીના વાક્યો જાતે લખવાના છે. અને એક્ટિવિટી 7ની વાત કરીએ તો એ મેં સ્પેલિંગ સમજાવ્યા. હવે આપણે એના જે સ્પેલિંગ છે એ આના પછીના તાસમાં આપણે લખીશું.